ચાલો મિત્રો, મારી છે રેલ કાઠિયાવાડીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે એક નવી વાનગી સાથે મોનેકો છાંટ તમે ઈજી એવી રીતે બનાવી શકો છો. તે માટે મેં આ એક ટમેટું લીધું છે મીડિયમ સાઇઝનું, અને તેને આપણે આ રીતે સકડી પાડીશું. પછી એક નંગ મીડિયમ સાઇઝ ડુંગળી લીધી છે, તેને આપણે ચકડી પાડીને વીખી નાખશું. આ રીતે આપણે તેને વીખી લેવાની છે. અને આ રીતે આપણે ઝીણી એકદમ બારીક કટકી કરવાની છે. અને એક આ પેપ્સિકોન મરચું લીધું છે, આશરે 6 ગ્રામ વજન છે આ પેપ્સિકોનનું. અને તેને આપણે આ પતલી સ્લાઇસ પાડીને પછી તેની અંદર ઝીણી ઝીણી બારીક કટકી કરવાની છે. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું આપણે આ નાસ્તો તૈયાર કરવાનો છે. તમે કોઈ પણ ઘરે બેઠા હો તો આ નાસ્તો તમે કરી શકો. આ મેં એક લાલ 2 મરચી લીધી છે, અને આ મોનેકો બિસ્કિટ છે. આપણે ઘરે લગભગ બધાના ઘરે હશે જ, તે ન હોય તો કોઈ પણ કરિયાના સ્ટોરમાં મળી શકે છે. તો આ રીતે આપણે તેને ડીશમાં ગોઠવી દઈશું, અને જે આપણે ટમેટા અને પેપ્સિકોનની કટકી કરી મિક્સ કરી લેવાની છે. તો આપણે જે પેપ્સિકોન ટમેટા અને ડુંગળીની કટકી કરી તે ધીરે ધીરે આપણે એક એક મોનેકો બિસ્કિટની ઉપર મેકતા જઈશું. આ બિસ્કિટ છાંટ છે મિત્રો, આ તમે કંઈ ખાધી નહીં હોય અને હાવ ઇઝી રીતે બની શકે છે. આ એક લીંબુ લીધું છે, આ લીંબુનું આપણે એક એક ટીપું પાડવાનું છે, વધારે નહીં. બધા મોનેકો ઉપર એક એક આપણે ટીપું પાડીશું. ત્યારબાદ થોડું થોડું આપણે તીખાશ માટે મરચું નાખશું, અને ત્યારબાદ સહેજ ધાણા જીરું આપણે બધા આપણા જે મોનેકો મેકી છે એની ઉપર મેકશું. કોઈ પણ વસ્તુ તમારે બહારથી લાવવી નહીં પડે મિત્રો, અને આસાની રીતે આ તમારું ખૂબ જ ટેસ્ટી એવું છાંટ ચટકા તૈયાર થઈ જશે. અને આપણે ચણાની દાળ છે, આપણે ચણાની દાળ પણ એમાં નાખશું. નવે છે આ જલજીરા, તમારી પાસે છાંટ મસાલો ન હોય તો આ જલજીરા નાખી શકો છો. આ રીતે થોડી થોડી આપણે એડ કરવાની છે. અને આ છેવ, આ તમારે બહાર નહીં લેવા જવી પડે, ઘરે પણ તમે આસાની રીતે બનાવી શકો છો. આ રીતે બધા ઉપર આપણે સેવ નાખી દઈશું. અને આ છે અમૂલનું ચીઝ, આ તમારે એક બહાર લેવા જવું પડશે, અને જો ઘરે બનાવેલું હશે તો કોઈ વાંધો નથી, એ પણ નાખી શકાય. અને આ આપણી ખમણી, અને આ રીતે આપણે તેને છોલવાનું છે. આનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ ને એકદમ જે તમે દિલ્હી છાંટને છાંટ છટકા અને બાસ્કેટ છાંટને ખાતા હો તેવું લાગશે તમને. તો આપણી ડીશ તૈયાર છે, અને કોથમરી છે જ નાખવી, અને એકદમ તૈયાર છે. તમે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું, અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.